પહોંચી ગયા છે કડા ડેમ. ગેટ તો બંધ છે પણ સાઈડમાં જગ્યા છે જ્યાંથી આપણે અહીંયા પાર્ક કરવાના છે. આપણે હાલીને જઈ શકીએ છીએ, વાહનો બહાર પાર્ક કરવાના છે. હવે જોઈએ કેટલું હાલવાનું છે, કેમ કે લંગડા માણસને તો વાર લાગવાની જ છે. આ જો ભાઈગે જાય છે. ઓહો સરસ છે એકદમ. રોડ પણ એકદમ ગ્રીન ગ્રીન લાગે છે. હેલ્મેટ નું લોક લીધું પણ સામાન અમે મૂકીને આવ્યા છે કેમ સાઈડ, એટલે હાથમાં લઈને જાય છે અત્યારે. આને જ એડવેન્ચર કહેવાય. જાજુ છે નહીં હાલવાનું, થોડુંક જ છે ખાલી, જેટલો રસ્તો દેખાતો હતો એટલું જ હતું. વાદળા જો વાદળા, ઝાડવા ઝાડવા, ડુંગરા ડુંગરા, જ્યાં જો ત્યાં. પહોંચી ગયા છે કડા ડેમ. હજી તો આ એરિયામાં એટલો વરસાદ નથી થયો એટલે બહુ પાણી નથી ભરાના બધે. બાકી આ ડેમ છે ત્યાં સુધી, ત્યાં ઓલા લેવલ સુધી ભરેલું હોય. ઓલા લેવલ સુધી ત્યાં સામે દેખાય ને દીવાલ છે, હા એનાથી વધારે ભરેલું હોય. આ છે ફોરેસ્ટ નું રેસ્ટ હાઉસ, બહુ સરસ લોકેશન. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ઇરિગેશન આ બે ના જે રેસ્ટ હાઉસ ને બંગલો હોય ને, એટલા અદભુત જગ્યાએ હોય કે આપણને આપણું જીવ ભરાય. હલો લંગડા માણસો, હલો. દિલ જવાનો ના ચાહીએ, એજ ઇઝ જસ્ટ નંબર. તો આ ધનપુરીમાં જ બીજી એક કેમ્પ સાઇટ છે. અહીંયા ટેન્ટ્સ છે બધા ને મસ્ત એકદમ નાનું અને સરસ મજાનું સેટઅપ છે. સો આ ધનપુરી જાંબુઘોડામાં જ એક બીજી એક કેમ્પ સાઇટ છે. પેલી આપણે જોઈ એ કોટેજીસ હતા અને આ છે ટેન્ટ્સ. એટલું સરસ નાનું એવું સેટઅપ છે 8 ટેન્ટનું. અત્યારે છે નહીં કોઈ, નગર તો ઇન્ક્વાયરી કરીને પૂછત કે શું છે ચાર્જી સાથે. જસ્ટ આ કડા ડેમ છે, કડા ડેમથી નીચે જે પાર્કિંગ છે બાઇકનું ગાડીનું, તો ત્યાં એની સામે જ છે આ કેમ્પસાઇટ. કેમ્પસાઇટથી નીકળીએ છીએ અમે.